ઉછીનું માંગનારા લગભગ અપરિગ્રહી પણ યાચક પ્રતિવાળા અપરિગ્રહી પરિગ્રહી એટલે ભેગું કરનારા ભેગું ન કરનારા અપરિગ્રહી પરિગ્રહી એટલે ભેગું કરનારા થાય અને અપરિગ્રહી એટલે ભેગું ન કરનારા ઉછીનું માંગનારા લગભગ અપરિગ્રહી પણ યાચક પ્રતિવાળા પણ માંગવા વાળો હોય છે એ ભેગું ન કરતા હોય પણ માંગતા ઘણું બધું હોય છે દૃષ્ટ નિર્જળ અને બેદરકાર હોય છે એ દૃષ્ટ એટલે ખરા નિર્જળ એટલે ઇજ્જત વગરના અને બેદરકાર બેદરકાર એટલે કોઈની વસ્તુ માંગીને પણ એટલી સાચવી રાખતા નથી ઉછીનું માંગનાર શોષકો પરોપજીવી વનસ્પતિની માફક પોતે ઉછીનું માંગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા લીધા બીજાને ભોગે જીવનારા હોય છે ઉછીનું માંગનારા શોષકો પરોપજીવી વનસ્પતિની માફક એ પરોપજીવી પરોપજીવી એટલે બીજાની ઉપર આધાર રાખનારા વનસ્પતિની માફક પોતે ઉછીનું માંગતા એ વનસ્પતિની જેમ પોતે ઉછીનું માંગાય છે બીજી તકલીફ નથી લેતા કોઈ પણ પ્રકારની બીજી તકલીફ નથી હોતી અને એ તકલીફ લીધા વિના બીજાને ભોગે જીવનારા હોય છે બીજાના ભોગે જીવે બીજો કોઈ વ્યક્તિ વસ્તુ લે હવે એની માંગ્યા હોય પોતે જીવે છે સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની તેમને જરૂર પડે છે અને સવારથી લઈને સાંજ સુધીમાં સેંકડો ચીજોની ઘણી બધી વસ્તુઓની એમને જરૂર પડતી હોય છે પણ તે બધી જ તેઓ ઉછીની માંગીને ચલાવે છે પણ આ બધી વસ્તુઓ જે વસ્તુની જરૂર પડે છે બધી વસ્તુઓ ઉછીની ઉછીની માંગી અને ચલાવતા હોય છે મીઠા મરચાથી શરૂ કરી ઘી કે એલચી કેસર સુધીની અસ્થાયી ચીજો અને ટાંકણીથી શરૂ કરે કેમેરો કે રેડિયો સુધીના રાજ વસ્તુઓ તેઓ આપણી પાસે નિસંકોચ ઉછીના માંગી શકે છે મીઠા મરચાથી માંડી અને છે ઘી અને એલચી સુધીની એટલે કે ઘણા બધા રૂપિયા ધરાવતી વસ્તુઓ અને ટાંકણીથી શરૂ કરીને અને ટાંકણીથી શરૂ કરી અને કેમેરો કે રેડિયો સુધીની રાજ વસ્તુઓ પણ તેઓ આપણી પાસે નિસંકોચપણે માંગી લેતા હોય તે પાછા લાવવાની જવાબદારી પણ આપણા માથે જ રહે છે અને આવી વસ્તુઓ પાછી લઈ આવવાની જવાબદારી આપણા માથે આપણે એની પાસે જે અને કહેવું પડે કે મારી વસ્તુઓ આ ત્યારે આપણે એ વસ્તુ મળે એ સિવાય આપણે એ વસ્તુ પાછી મળતી નથી અને તે પણ પાછા માગીએ ત્યારે મળે તેમ નહીં અને તે પણ પાછી આપણે જ્યારે માગીએ કે આ મારી વસ્તુ આપ ત્યારે આપણને મળી જાય તેવું નથી દસ બાર આટા તો તેઓ આપણે ખવડાવે છે અને દસ બાર આટા તો આપણે તેની પાસે ખાઈએ જ છીએ અને અધીરા જીવન કહે તે તો લાભ નો અને પાછો આપણે એમ કહે છે કે તમે તો અધીરા જીવન વાળા છે તમે કંઈક ગમે ત્યારે વસ્તુ માંગી લેજો એ પાછું લાભ નો દુનિયામાં જેમ સંત પુરુષો ગણ્યા ગાંઠ્યા જ હોય છે તેમ ઉછીનું લઈ જનારામાં અસ્થાયી વસ્તુ સારી જાતની અને લીધી હોય તેટલી અને સ્થાયી રાજ પામ્યા પડ્યા વિના તેવી ને તેવી હાલતમાં વગર માગીએ કારણસર આપી જનાર વિરલ હોય છે દુનિયામાં જેમ આપણે જોવા જઈએ તો સંત પુરુષો અમુક જ હોય છે કે જે સારા સંતો હોય છે કે જે ગણ્યા ગાંઠ્યા છે તેવી જ રીતના ઉછીનું માંગી જનારા વ્યક્તિઓ જે સ્થાયી વસ્તુ હોય એ વસ્તુ સારી જાતની અને લીધી હોય તેટલી એ વસ્તુ સારી જાતની અને સારામાં સારી વસ્તુ અને લીધી હોય તેટલી વસ્તુ અથવા તો સ્થાયી વસ્તુ હોય એ રાજ એટલે જરા પણ ભાંગ્યા ચોર્યા વિના એટલે જરા પણ એને ભાંગવા ટૂંકવા દેતા નથી અને તેવી ને તેવી હાલતમાં અને વગર માંગ્યા અને માંગ્યા વગર ટાણાસર એટલે સમય ઉપર આપી જનાર વિરલ વિરલ એટલે અલગ એક કે બે જ હોય છે ઉછીનું માંગનાર ઉછીનું આપતા નથી જે વ્યક્તિ ઉછીનું માંગી જનારા વ્યક્તિ હોય એ ક્યારે ઉછીનું આપતા નથી ક્યારે ભૂલે જો કે આપણે તેની પાસે કંઈ ઉછીનું માંગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ બગડી ગયું કે વપરાઈ ગયું જ હોય છે ક્યારેક કે ભૂલે જો કે એવું બને કે આપણે એની પાસે વસ્તુ માંગવા જઈએ ત્યારે ભૂલે જો કે આપણે એની પાસે ઉછીનું માંગવા જઈએ ત્યારે અચૂકપણે એમ કહે છે કે એમનું દૂધ બગડી ગયું અમારું દૂધ બધું બગડી ગયું છે કે વપરાઈ ગયું કે બધું જ દૂધ વપરાઈ ગયું હોય છે ચા ખાંડ
સવારે ખલાસ થઈ ગયા હોય છે અને ચા અને ખાંડ જો એની પાસે તમે માંગો તો એમ કહે છે કે ચા અને ખાંડ કહી કે સવારે ખલાસ થઈ ગયા. ઘીતો તેવો જ આપણી પાસે માંગવા આવવાનો વિચાર કરતો હોય છે અને ઘીની વાત કરો કે ઘી આપો દા ત્યારે એમ કહે છે કે હમણાં હું તમારી પાસે ઘી માંગવા આવવાનો વિચાર કરતો હતો પણ તમારી પાસે ઘી નથી તો મારે કેમ માંગવા આવું. એટલે એનો મતલબ એવો કે અમારી પાસે પણ ઘી ખાલી થઈ ગયું. ઉચીના રૂપિયા તો શું એક નવો પૈસો પણ ઘરમાં હોતો નથી. ઉચીના રૂપિયા માંગવાની તો વાત છે, એક નવો રૂપિયા એટલે કે મારી પાસે એક રૂપિયો પણ ઘરમાં નથી એવી જ વાત એ કરે. અને ચપ્પુ કે ખાંડણી દસ્તો ક્યાંય મુકાઈ ગયેલા કે રોકાયેલા હોય છે અને તમે એની પાસે ચપ્પુ કે ખાંડણી દસ્તો માંગો તો એની વાત તો એમ કહે છે કે એ ક્યાંક મુકાઈ ગયા છે અથવા તો ક્યાંક ખોવાઈ ગયા છે કે ક્યાંક રોકાઈ ગયા છે એવી એ વાત કરે છે. ઉચીનું માંગનારાની દૃષ્ટતાનો એક દાખલો આપો. ઉચીનું માંગનારા વ્યક્તિ કેવા હોય છે, એ વ્યક્તિની દૃષ્ટતા, એ વ્યક્તિની ખરાબતા કે હું એક દાખલો આપું છું એનો એટલે કે દૃષ્ટતાનો એક દાખલો આપો. અમારા પડોશમાં એક લવંગીબેન રહેતા હતા. અમારા પડોશની અંદર એક લવંગીબેન રહેતા હતા. અમારા ઘરમાં ટ્રક પેટી વગેરે રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે. અમારા એક ઘરમાં ટ્રક એટલે જે નાનકડું એક સુટકેસ આવે છે, સુટકેસ એ પેટી વગેરે રાખવા માટે લોખંડના સારા અને મજબૂત સ્ટેન્ડ બનાવવામાં આવ્યા. લવંગીબેનની નજર તે પર પડી અને આ લવંગીબેન હતા એની નજર આ ટ્રક કે આ સ્ટેન્ડ ઉપર પડી કે આ સ્ટેન્ડ ઉપર નજર એની આવી. એક દિવસ મારી પત્નીને કહે, બહેન આ તમારા લોખંડના ઘોડા ઉછીના વાપરવા અમને હાલો. એક દિવસ એટલે કે એણે મારી પત્નીને કહ્યું કે બહેન આ તમારી પાસે જે લોખંડના ઘોડા છે કે એ મને ઉછીના વાપરવા માટે આપશો, તમારે જોઈએ તો બદલવામાં હું તમને ઈંટો આપું અને તમારે જો જોતું હોય તો આના બદલામાં કે આ ઘોડાની બદલીમાં હું તમને ઈંટો વાપરવા આપું. ઓહો કેવી દુષ્ટતા, ઓહો યાર કેવી દુષ્ટતા છે, આ કેવી ખરાબ. તમારા ઘોડા સાથે મારો ગધેડો રાખો, તમે જે ઘોડા આપો ને હું એના બદલીમાં ગધેડો આપું કે સારી વસ્તુ માગી જવી અને ખરાબ વસ્તુ આપવી. મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવ જાગૃત થયા. મારી પત્નીના મનમાં કે આશ્ચર્ય છે કે આ શું ઘોડાને બદલીમાં ગધેડો, અને એને ગુસ્સો પણ આવ્યો કે સારી વસ્તુના બદલીમાં ખરાબ વસ્તુ લઈ જાય છે. પણ આખરે સંયમ રાખી તેને શાંતિથી ગયો. આખરે એ સંયમ રાખ્યો, એ પોતાના ગુસ્સા ઉપર કાબૂ રાખ્યો અને એકદમ શાંતિથી જવાબ આપ્યો, લવંગીબેન અમે અમારા ઘોડાથી રોડવી લઈશું. કે લવંગીબેન અમે અમારા ઘોડાથી રોડવી લઈશું. અમારા ઘોડા એટલે કે છે એ સારું છે કે અમે તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી, અમે એ અમારું ફોડી લઈશું. ઈટો ભલે તમારી પાસે જ રહે અને ઈટો એ કે તમારી પાસે ભલે હોય ઈટો અમારે જોતી નથી, અમારા ઘોડા અમારી પાસે તમારી ઈટો તમારી પાસે. ઉચીનું માંગનારોની નજર ગીધ જેવી હોય છે. ઉચીનું જે માંગનારા વ્યક્તિ હોય એ વ્યક્તિની નજર હંમેશાને માટે ગીધ જેવી હોય છે. ગીધની નજર કોઈ શિકાર નીચે પડેલો હોય તો એ શિકારની ઉપર હોય છે એમ આની નજર પણ સીધે સીધી ક્યાં હોય છે, ગીધની જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલું પાડે છે તેમ આડોશી પડોશીના ઘરમાં કોઈ નવી વસ્તુ આવે કે તરત જ તે આવા ઉચીનું માંગનારોની નજર સૌ પ્રથમ પડે. એની નજર ગીધ જેવી હોય કે કોઈ મરેલું તાજું મરેલું જાનવર હોય એની ઉપર ગીધની નજર પહેલા જાય છે, આ જાનવર છે તાજું મરેલું છે તેમ અડોશી પડોશીના ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ આવે. અડોશી પડોશી જે ઘરમાં હોય ત્યાં નવી ચીજ વસ્તુ આવતી હોય કે તરત તે આવા ઉછીના માંગનારાની નજર એની ઉપર પડતી હોય છે. સૌ પ્રથમ પડે કે આના ઘરમાં કંઈક નવી વસ્તુ આવી. તેઓ એમ જ માનતા હોય છે કે એ વસ્તુ તેમને માટે જ આવી છે અને આ ઉછીનું માંગનારા વ્યક્તિ એમ માનતા હોય છે કે આ વસ્તુ મારા માટે આવી છે. ગીધુભાઈ મેનાબેન દંપતિ ઘણા વર્ષો સુધી અમારા પડોશી રહ્યા. એક ગીધુભાઈ અને એક મેનાબેન હતા. આ બંને દંપતી આ બંને પતિ પત્ની હતા એ ઘણા વર્ષો સુધી અમારા જ પડોશમાં રહ્યા હતા.
એમનો ખરેખર સજોડ હતો કારણ બને ઉછીનો માગી જીવના શોષક વર્ગી પ્રાણી હતા એ ખરેખર સજોડ હતો સજોડ એટલે સારું જોડ એક સારા દંપતિ હતા કારણ કારણ એ હતું કે બંને ઉછીનો માગવાની તે અને બંને ઉછીનો માગીને જીવના એક શોષક વર્ગી પ્રાણી હતા તેઓ રોજ અમારે ત્યાં 10-20 વાર કાઈ ને કાઈ ઉછીનું માંગવા આવે એ રોજ અમારા ઘરે આવે કેટલી વખત તો કે આખા દિવસમાં 10 વખત કે 20 વખત અમારા ઘરે આવે અને કોઈ ને કોઈ વસ્તુ ઉછીની માંગી જાય કોઈ નવી વસ્તુ કાઈ નવું રાજ મેં ખરીદી હોય તે તેઓ તુરંત જ જુએ અને બોલી ઉઠે સારું થઈ લ્યો અમે જે કોઈ વસ્તુ નવી વસ્તુ ઘરે લઈ આવ્યા હોય અને ખરીદી હોય નવી વસ્તુ તો એ કે તેઓ તરત આ નવી વસ્તુને જુએ અને પછી નવી વસ્તુને જોઈ અને બોલે છે કે સારું થયું લો અમારે આના વિના ઘણી આપદા પડતી કે અમારે આ વસ્તુ વિના ઘણી મુસીબત પડતી હતી એમ પણ પોતે બોલી નાખે કે હવે તમારી પાસે વસ્તુ આવી ગઈ તો અમે એ વસ્તુ માગી અને લઈ જશું હવે કાયમનું સુખ થઈ ગયું હવે કે આપણે કાયમનું સુખ થઈ જશે કે અમે તમારી પાસેથી માગી લઈશું અમારે ત્યાં એક પણ નવી વસ્તુ એવી નહીં હોય જેનો પ્રથમ ઉપયોગ જેનો ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ નહીં કર્યો હોય અમારે ત્યાં કે કોઈ પણ એવી નવી વસ્તુ નહીં હોય કે એ નવી વસ્તુનો સૌ પ્રથમ ઉદ્ઘાટન કે આ દંપતીએ ન કર્યું હોય અમારા પહેલાં તો એ વસ્તુ એને વાપરી લીધી હોય આજ અમારી પાસે અમારી જરૂરિયાત કરતાં બમણા દળદાણા મરી મસાલા સાધન સામગ્રી અને રાજરતીનું છે તે અમારા પડોશી દંપતીને આપવાની છે આજે કે અમારા ઘરની અંદર જોવા જાઓ તો અમારા ઘરની અંદર દરેકે દરેક અમારે જરૂરિયાત કરતાં અમારે જરૂરી હોય એના કરતાં વધારે જેમાં બમણા દાળ ચોખા એટલે બે ડબલ દાળ ચોખા હોય મરી મસાલા અને સાધન સામગ્રી બે બે વસ્તુ અને રાજ રચેલો અને બીજી ઘણી ભૌતિક વસ્તુઓ છે એ એક નહીં પણ બે બે પ્રકારની અમારા ઘરની અંદર પડી હોય એ બધું આ દંપતીને આભારી છે એ બધું એ છે કે આ દંપતીનો આભાર છે કે અમને આ બધી વસ્તુઓ બે બે રાખવી પડે તેઓ પડોશમાં રહ્યા ત્યાં સુધી અમે તેમને માટે દરેક વસ્તુઓ લાવી સાચવવા ટ્રસ્ટીઓ જ રહ્યા અમે એ છે કે એના પડોશમાં રહ્યા ત્યાં સુધી અમે કેવાઓ હતા તો કે તે પડોશમાં રહ્યા ત્યાં સુધી અમે તેમને માટે દરેક વસ્તુ લઈ આવી અને સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા અને અમે એ વસ્તુઓને સાચવનારા એક ટ્રસ્ટી બની રહ્યા હતા તેઓ જે કાંઈ ઉછીનું લઈ જાય તે કાંઈ મળે તો પાછું આપી જાય નહીં તો તેથી કેટલીય વસ્તુ અમારે તેમની ગણતરીએ વધારે રાખવી પડતી તે કોઈ પણ વસ્તુ કે ઉછીની લઈ જાય તે કાંઈ મળે તે કાંઈ કે મળતી હોય ક્યારેક આડી આવે તો એ અમને પાછી આપી જાય નહીં તો તેથી કેટલીક વસ્તુઓ એ લોકો ઉછીની લઈ જતા અને તેથી કેટલીક વસ્તુઓ એ ઉછીની લઈ જતા અને એ વસ્તુ અમારે ગણતરીએ વધારે લાવવી પડતી એ વસ્તુ ગણી અને વધારે લઈ આવવી પડતી જો તેમ ન કરતા તો એવા કેટલાય પ્રસંગો આવતા જ્યારે અમારી વસ્તુઓ એ લોકો ઉછીની લઈ જતા અને જો એ વસ્તુ વધારે અમે ન લઈ આવીએ તો એવા ઘણા પ્રસંગો આવતા કે એ બધી વસ્તુઓ અમારા કરતાં વધારે તે લઈ જતા અને ખરેટાને અમે તેના વિના ઠઠિયા રહેતા અને ખરેટાને ખરો સમય એવો આવતો કે ત્યારે અમે આ વસ્તુથી ઠઠિયા એટલે આ વસ્તુ અમને મળતી નહીં ઠઠિયા રહેવું એટલે લાચાર બની રહેતા આ વસ્તુથી અમે લાચાર થઈ જતા કે ખરેખર આ વસ્તુ અમને કામ લાગતી નહીં